કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 19 માર્ચ, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું નચિકેત જોશી. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મર્સે એક વિશ્લેષણ કર્યું છે, જે 2009 પછી 2014માં પુનઃ સાંસદ બનેલા નેતાઓની સંપત્તિ અંગે છે. 5 વર્ષમાં આવા નેતાઓની સંપત્તિમાં 142% વધારો થયો છે. આ યાદીમાં સૌથી મોખરે શત્રુઘ્ન સિન્હા છે. તેઓ પટના સાહેબથી ભાજપના સાંસદ છે. વર્ષ 2009માં તેમની સંપત્તિ 15 કરોડ હતી, જે 2015માં 131 કરોડ થઈ ગઈ. તેમની સંપત્તિમાં 778% વધારો થયો છે. જોડિયાના બાદનપર ગામે રેતી ચોરી કૌભાંડ ઝડપાયું છે. પોલીસ તેમજ ખાણ ખનીજ ખાતાએ સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. દરોડામાં રેતી ભરેલા ડમ્ફરો ઝડપાયા છે. ઉપરાંત 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે. કુલ 12 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. અમુક શખ્સો ભાગવામાં સફળ થયા હતા. ભાટિયામાં ભુવાએ સગીરા પર દુષ્કર્મ કર્યું છે. ભરત કરશનભાઈ સોનગરા નામના શખ્સે આ કૃત્ય આચર્યું છે. ભુવાએ તંત્રના નામે સગીરાને શિકાર બનાવી હતી. વિધિના નામે ખેતરમાં લઈ જઈ ભુવાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ આરંભી છે. જામનગરના ઉદ્યોગનગરની આશા બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં એક શ્રમિકનું મૃત્યુ થયું છે. કારખાનામાં ટાંકાની સફાઈ દરમિયાન આ ઘટના ઘટી છે. રાધાકિશન કુશવાહા અને રોનક કુશવાહા ટાંકાની સફાઈ દરમિયાન બેભાન થઈ ગયા હતા. બંનેને તાકીદે જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રાધાકિશન કુશવાહાનું મૃત્યુ થયું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.